गुजरात विधानसभा की चूंटणी नजीक आ रही है तेरे प्रजा साथ जोड़वा माटे भाजपे जन आदेश रेली नु आयोजन कर्यु छे, जे अंतर्गत दाहोद जिला में पण जन आशीर्वाद रेली निकली हती। राज्य कक्षाना मंत्री कुबेरभाई डिंडोर नी आगेवानी में यात्रा नु आयोजन थयु हतु। जन आशीर्वाद यात्रा ने सारो जन प्रतिसाद मळ्यो हतो, तो जन आशीर्वाद यात्रा में विधानसभा दंडक रमेशभाई कटारा, दाहोद सांसद जसवंत सिंह भाभोर उपस्थित रहा था। तो गोविंद गुरु की समाधि कंबोई धाम खाते मंत्री नु भव्य स्वागत करवामां आव्युं हतुं। भागरूपे मारे पण जन आशीर्वाद यात्रा लईने ત્રણ દિવસનો જે કાર્યક્રમ અમારી સરકાર અને જે સંગઠને આપ્યો હતો, અરવલ્લી જિલ્લો, દાહોદ જિલ્લો અને આવતીકાલે મહીસાગર જિલ્લો, અને બીજા દિવસે હું દાહોદ મુકામે પધાર્યો છું। અમારા સન્માન્ય અમારા જસવંતસિંહ બાપુ સાહેબ, અમારું સંગઠન અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, અમારા દંડક રમેશભાઈ કટારા સાથે મળીને મેં આજે આ ગોવિંદ ગુરુની આ જે સમાધિ સ્થળ છે, જેમને દેશની આઝાદી અપાવવા માટે, અમારા આદિવાસી સમાજના સુધારણા માટે, આદિવાસી સમાજને સંસ્કારી બનાવવા માટે, આદિવાસી સમાજનું શિક્ષણ વધે એના માટે 11 સૂત્રીય જે કાર્યક્રમ આપ્યા હતા, અમારા સમાજનું ઉત્થાન કરવાનું જેમને ભગીરથ કાર્ય જે કર્યું હતું, એવા સમાધિ સ્થળ પર આજે હું પણ આશીર્વાદ લઈને, આજે માથું ટેકીને, જે જન આશીર્વાદ લઈને, અમારા સંતો મહંતો ભક્તોના આશીર્વાદ લઈને, અમારા વડીલોના આશીર્વાદ લઈને, અમારા પાટીના જસવંતસિંહ બાપુર સાહેબને, અમારા બધાના વડીલો આશીર્વાદ લઈને, જેટલું કામ સાથે થાય એ બધું સાથે મળીને સરકારમાં કરાઈ છું। तो राजकोट जिल्लाना उपलेटामां अति भारे वरसादने लई लोकोनुं जनजीवन अस्तव्यस्त थयुं छे, जेमां नीचाणवाळा विस्तारोमां खराब हालाकी जोवा मळी छे। त्यारे उपलेटा पासे आवेल वाडाला रोड नंबर वोर्डना 3 मां नीचाणवाळा विस्तार होवाने कारणे दर वर्षे स्थानिक लोकोमां रहेणांक मकानोमां पाणी घुसी गया होय छे, जेना कारणे जनजीवन खोरवायुं छे। त्यारे नगरपालिका द्वारा तात्कालिक सफाई कामगीरी शुरू करवामां आवी हती। आज घणा वर्षोथी आ वरसादनुं पाणी अमारे भराता સુધરાઈ નગરપાલિકા પ્રમુખને અમે જાણ કરતા મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ તાત્કાલિક આવી અને આ પાણીનો નિકાલ કરે છે, અને અમારે અહીંયા પાણી ભરાઈ ગયું હતું ત્યારે પણ એ લોકોએ અમને બહુ ધ્યાન આપ્યું હતું, મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહે, અને આ ગુરુકુળવાળા નિશાળવાળા સુશીલભાઈનો એનો પણ બહુ અમને સહકાર છે। એના સહકારથી અમે આજે પાણી કાઢી રહ્યા છીએ અને ઘણો ટાઈમથી આ પાણી ભરાય છે। વહેલા શેરો પાણીનો નિકાલ કરવા બાબતે તાત્કાલિક કામ ઉપાડવામાં આવેલ છે। ખૂબ જ અતિ ભારે વરસાદને કારણે અને વાવાઝોડાને કારણે અમારા વાડલા રોડ ઉપરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને અમુક લોકોની તો દિવાલ પડી ગઈ હતી। આ પાણી ભરવાના કારણે લોકોને તાત્કાલિક ભોજન વ્યવસ્થા પણ મુશ્કેલ હતી। તો અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। અમરેલી જિલ્લાના ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, તલ વગેરે પાકને મોટા પાયે નુકસાન થયું છે। સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શેત્રુંજી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ધરતીપુત્રોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। સાવરકુંડલાના ધોબા ગામ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાને હજુ 3 મહિના જ થયા છે, ત્યારે ફરી એક વખત અમરેલી જિલ્લામાં ભારે વરસાદ આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનની સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। સતત અમરેલીમાં 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વરસાદને પગલે શેત્રુંજી નદીના જે કાંઠાના જે ગામો છે, કોબા, પીપળી, જૂના સાવર સહિતના ગામોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। શેત્રુંજી નદીના પાણી રેળાતા સમગ્ર શેત્રુંજી કાંઠાના જે ગામડાઓના ખેડૂતો છે તેમને મોટા પાયે નુકસાન થયું છે। હાલ અત્યારે ઘોબા ગામના ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। હાલ કેટલું વાવેતર કર્યું હતું અને શેનું વાવેતર કર્યું હતું, શેત્રુંજી પાણીને લઈ અને કેવી નુકસાની થઈ છે? અમારા ગામમાં મેજોરિટી કપાસ અને સિંગનું વાવેતર કરે છે, જે શેત્રુંજી નદીનું પૂર આવતા કપાસનો સંપૂર્ણ પાક ફેલ ગયેલ છે અને સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે આનું સર્વે કરી અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા વિનંતી છે। સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। ત્યારે બીજા એક ખેડૂત મિત્ર છે, આપણે શેનું વાવેતર કર્યું હતું અને કેવી? અમે કપાસનું વાવેતર કર્યું હતું અને અમારે અત્યારે પાક લેવાનો ફૂલ તૈયારી હતી, અત્યારે કપાસ બધો તવડી ગયો હતો અને કપાસ વીણવાની તૈયારી હતી, ત્યારે અચાનક પૂર આવતા બધું કપાસ તો તણાઈ ગયો છે અને સાથે સાથે જમીનનું પણ એટલું ધોવાણ થયેલું છે અને સરકારશ્રીને વિનંતી છે કે આની વહેલે તકી કંઈક સહાય કરે તો અમે ખેડૂત કંઈક બેઠો થાય, નકર ખેડૂતને મરવાનો વારો આવશે।
કપાસનો પાક પણ આવી ગયેલો હતો પણ વરસાદને લીધે પાક પણ પૂરમાં તણાઈ ગયો છે. ત્યારે બીજા એક ખેડૂત આપણી સાથે છે, એમની અરે વાત કરીએ. દાદા, કેટલું નુકસાન છે અને શેનું વાવેતર હતું? 20 વીઘાનો કપાસ હતો મારે અને 10 વીઘાની મગફળી હતી. નુકસાની તો ઘણી છે એમાંથી, એ તો કેમ મારે આંકડો કહેવો. અને મારી બાજુમાં દિલુભાઈને 500 વીઘા જમીન અને 1000 વીઘા જમીન હોય એને નુકસાની છે. નાનાથી મોટા લઈ અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે બીજા એક ખેડૂત મિત્ર છે, એમની સાથે વાત કરીએ. આપે શેનું વાવેતર કર્યું હતું ને કેટલું વાવેતર હતું અને કેવી નુકસાની છે? મારે આ પાછળ જે કપાસ ઊભો છે એ 100 વીઘામાં કપાસ દર વખતે કરવી છે અને અહીંયા 1000 વીઘા દિલુભાઈ કુમારની જમીન એને પણ પાકને નુકસાન થાય કારણ કે એણે બધો કપાસ વાવેલો હતો અને મારે આ 100 વીઘામાં 1500-2000 મણ કપાસ થતો. અત્યારે કાંઈ થાય એમ નથી, બધું તણાય અને પાક જે તૈયાર હતો બધાય ખર્ચા પૂરા થઈ ગયા હતા. 4-5 લાખના તો આમાં ખર્ચા થઈ ગયેલા છે બધાને, એ બધો ખર્ચો પૂરો થઈ ગયો. અત્યારે કાંઈ વધ્યું નથી, વહેલી તકે સરકાર જે એની રીતે સહાય કરે તો સારું. નાનાથી મોટા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તાત્કાલિક સહાય સૂકવવામાં આવે. હરેશ કુમાર, G9, અમરેલી. તો જેતપુરની ભાદર નદીમાં ઘોડા પૂર આવ્યું હતું અને આ પૂરના પાણીને લઈને અનેક નાના પુલ અને નાળાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેમાં જેતપુરથી દેરડી ગામ જવાના મુખ્ય પુલ અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા કલાકો સુધી દરડી તેમજ અન્ય 10 ગામોના લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક લોકો નદીના બંને કાંઠા પૂરના પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે. તો વારંવાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી પુલને ઊંચાઈ વધારવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. દર વર્ષે આવી રીતે ભાદરમાં પાણી આવે ત્યારે અમારે આ પુલ ઉથલાવીને ફેંકી દેવામાં આવે છે અને દર વર્ષે માણસોને આમ ફરી ફરીને જવું પડે છે અને હાલાકી ભોગવવી પડે છે. તો અમારી એવી માગણી છે કે આ પુલને થોડો ઊંચો ઉપાડી લેવામાં આવે. 10 ગામને જોડતો આ પુલ છે અને કેટલા ખેડૂતોને પરેશાની વારંવાર રહે છે, તો આ પુલને બને એટલો શક્ય જલ્દી ને જલ્દી વહેલો ઊંચો ઉપાડી લેવામાં આવે એવી અમારી માગણી છે. દિવસે ને દિવસે મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે મોંઘવારીની કારમી ભીસને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ, ખાદ્યતેલ અને દૂધમાં થયેલા ભાવ વધારાને લોકો હજુ સહન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડાકો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે 30-40 રૂપિયા મળતા શાકભાજીની કિંમત અત્યારે 80-100 રૂપિયા થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદને કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે, તો ઠેર ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ 40% ઘટાડો નોંધાયો છે, જેથી ગુજરાતમાં શાકભાજીના ભાવમાં 30-40% જેટલો વધારો થયો છે. લગભગ બમણા ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે. તો ગ્રેડ પે સહિતની અનેક માંગણીઓને લઈને તલાટીઓ મોડાસા તાલુકા પંચાયત ખાતે માસ સીએલ પર બેઠા છે. પડતર માંગણીઓને કારણે હડતાળ ઉપર ઉતરેલા તલાટીઓને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાણીપત્રકની કામગીરી નહીં થતા મગફળીની નોંધણીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તેઓની માંગણીઓનો સ્વીકાર કરે તેવી તલાટીઓની માંગ છે. આજ રોજ અમે તમામ તલાટીઓ માસ સીએલ ઉપર એક દિવસના ધરણા ઉપર છીએ. અમારી પડતર માંગણીઓ જેવી કે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સળંગ નોકરી કરવી, વિસ્તરણ અધિકારી આંકડા સરકારમાં પ્રમોશન આપવું, 4400 ગ્રેડ પે આપવો, વિવિધ માંગણીઓના ભાગરૂપે અમે આજ રોજ નક્કી કર્યા મુજબના પ્રોગ્રામમાં આજે સીએલ માસ સીએલ મૂકી તમામ તલાટી કમ મંત્રી મિત્રો ધરણા ઉપર છીએ. સમગ્ર ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા કરી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના તલાટી મંડળ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તલાટી મંત્રીઓ દ્વારા ધરણા માટે મંજૂરી માંગતા નહીં મળતા આખરે તાલુકા સેવા સદનમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. માસ સીએલ મૂકીને ધરણા ઉપર ઉતર્યા છે ત્યારે તલાટી મંત્રીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 2 ઓક્ટોબરના રોજ યોજાનારી ગ્રામસભાનો બહિષ્કાર કરવાનું જણાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં તમામ તાલુકાના તલાટી મંત્રીઓ માસ સીએલ મૂકી અને પોતાનો એક દિવસની કામગીરીનું બંધ રાખી અને તાલુકા પંચાયત સામે ધરણાનો કાર્યક્રમ નક્કી કરેલ છે. તે
કાર્યક્રમ અન્વયે આજે બોટાદ તાલુકા પંચાયતના તમામ તલાટી મંત્રીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં પણ અલગ અલગ સ્થળો ઉપર તલાટી કમ મંત્રીઓએ વિરોધ નોંધાવ્યો છે। લાઠી, બાબરા, અમરેલી, ધારી અને ખાંભામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ કામગીરીઓથી અળગા રહીને પોતાની પડતર માંગણીઓને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો તલાટી કમ મંત્રીઓએ જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સમગ્ર રાજ્યમાં પડતર માંગણીઓને લઈને તલાટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજ પરથી અડગા રહીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા। દેશના વિકાસ માટે ગામડાઓનો વિકાસ જરૂરી છે અને એ વિકાસની કેડી એવા તલાટી કમ મંત્રીઓને અન્યાય કેમ એવું જણાવીને નારાજગી વ્યક્ત કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચીફ ઓફિસર વચ્ચે 16 કર્મચારીઓની ભરતીના મામલે ખેંચતાડ ચાલી રહી છે, જેને લઈને સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે। આ હડતાલને કારણે રાધનપુર ગંદકીથી પીડાઈ રહ્યું છે, લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે અને ચીફ ઓફિસર તેમના સામે નમતું જોખવા તૈયાર નથી। તો બીજી તરફ સફાઈ કામદારો પણ પોતાની હડતાલ પર અડગ છે। રાધનપુર ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારોએ મેઇન બજાર ખાતે રેલી કાઢી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। શેર સફાઈ કામદાર અને જુઓ તો ખરી આ ચીફ ઓફિસરની તાનાશાહી જુઓ, જે વર્ષોથી સફાઈ કામદાર સફાઈ કરે છે તેઓને છૂટા કરે છે, એમની તાનાશાહી જુઓ, આ ભ્રષ્ટાચાર કેવો। 16 સફાઈ કામદાર પાસે ચીફ ઓફિસરે રૂપિયાની લેવડ દેવડ કરી છે, એટલે જ આ સફાઈ કામદારોને એ સફાઈ કામ કરાવતા નથી અને એમની મનની મુજબ નોકરી કરાવે છે, તથા અમારા વાલ્મીકી સફાઈ કામદારોને અન્યાય કરે છે। સમગ્ર ગુજરાતમાં મગફળી, મકાઈ અને ડાંગરનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જેમાં આ વખતે મગફળીનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે। અજાણ્યા એસએમઓ દ્વારા ખૂની ખેલ ખેલાયો હતો। દાહોદ જિલ્લામાં લીમડીથી ચાકલિયા હાઈવે ઉપર યુવકની હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। તો જે ઇસમ છે તે 35 વર્ષનો યુવક માનવામાં આવી રહ્યો છે। લીમડીથી ચાકલિયા હાઈવે ઉપર યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। તો વધારે પાણીનો પ્રવાહ હોવાને કારણે અનેક વખત લોકો તણાઈ રહ્યા છે, ત્યારે દેલવાડાની મચુંદ્રી નદી ઉપર આવેલા લો લેવલ ક્રોસવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે તણાયો હતો। પોતાના વ્યવસાયને લઈને અગરબત્તીનું વેચાણ કરવા ગયેલો યુવક જ્યારે ઉનાથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે। નડિયાદ પાસે આઈસર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, તો આઈસર ચાલકે બ્રેક મારતા એસટી બસ પાછળ ઘૂસી જતા 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ સાથે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતના કારણે વડોદરા તરફની લેન પર વાહનોની 3 કિલોમીટર સુધીની લાંબી કતાર લાગી હતી। એક્સપ્રેસ વે પેટ્રોલિંગની ટીમે ક્રેનની મદદથી આઈસરને હાઈવેથી સાઇડ પર કરીને હાઈવે પરનો ટ્રાફિક પણ હળવો કર્યો હતો। ચકચારી હાઈ પ્રોફાઇલ બળાત્કારી કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ યુવતી સાથે શારીરિક સંબંધો હોવાનું કબૂલ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચે રિસ્ટ્રિક્શન માટે આરોપીને લઈ ઘટનાસ્થળે પહોંચી હતી। રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત કરી છે। તે ઉપરાંત હામની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સ્વીકાર કર્યું છે। ક્રાઇમ બ્રાન્ચે હામની હોટેલમાં તપાસ કરી હતી અને રાજુ ભટ્ટે યુવતી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને અકુદરતી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ઘટસ્ફોટ થયો છે। તો ગામે 5 વર્ષ અગાઉ શ્વાન કરડવા જેવી સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી, જેમાં ફરિયાદીનું મોત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આજે એડર કોર્ટ દ્વારા ચુકાદો આવ્યો હતો। તો આરોપીને સખત આજીવન કેદ તેમજ અને એક ગુનામાં 10 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે, તેમજ ₹10,000 દંડ ફટકારતા એડર કોર્ટે ફાઇનલ જજમેન્ટ આપતા ફરિયાદી પક્ષે ન્યાય મળ્યાની રાહત અનુભવી છે। બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તારીખ 2/10/21 થી 14/11/21 સુધી 45 દિવસના સમય માટે
પાન ઇન્ડિયા અવેરનેસ પ્રોગ્રામ, જેમાં કાનૂન સંબંધેના, કાનૂની સહાય સંબંધેના જુદા જુદા વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। રાજ્યમાં બદલાવ થયા બાદ સરકારના નવા મંત્રીઓ એક્શન મોડમાં આવી ગયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને પ્રચંડ જીત મળે તે માટે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના માધ્યમથી ભાજપના મંત્રીઓ સરકારની કામગીરી પ્રજા સુધી પહોંચાડી રહ્યા છે, જન જનના આશીર્વાદ પ્રાપ્ત કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતના રાજ્યકક્ષા મંત્રી ગજેન્દ્ર પરમારની આગેવાનીમાં જનયાત્રા નીકળી હતી। ટોટાણાથી શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રા ડીસા પહોંચી હતી અને જ્યાં યાત્રાનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાની અંદર આજે ટોટાણા ગામથી બાપાના આશ્રમથી આ યાત્રાનો પ્રારંભ કર્યો અને ખૂબ રસ્તામાં આજે મને જન પ્રતિસાદ મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે કરેલા વિકાસના કામોનું ખૂબ સમર્થન હોય એ રસ્તાની અંદર ખૂબ લોકોએ મને આશીર્વાદ આપ્યા। મિત્રો, મારો એક જ આશય હોય, બસ ભારતીય જનતા પાર્ટી અને જે નવી સરકાર આવી એ ગુજરાત પટેલ સરકારે જે મને મંત્રી પદ આપ્યું અને આજે ભારતીય જનતા પાર્ટીએ મને ત્યાં બનાસકાંઠા ખાતે મોકલ્યું અને માત્ર મારો એક જ જન આશીર્વાદ યાત્રા પબ્લિક સુધી પહોંચવામાં આવશે તમે। બોટાદ જિલ્લાના ખાસ રોડ પર આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અતુલ રાવલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। અતુલ રાવલે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરથી 45 દિવસ સુધી જિલ્લામાં પાન ઇન્ડિયન અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત કાનૂની સંબંધી લાગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું નેટવર્ક વિશાળ પાયે ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ઉમટું રહ્યું અને ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે કાંકરેજમાં બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલી 5 ગાડી ઝડપી પાડી હતી। શિહોરી પોલીસને સુપરત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સત્યના પૂજારી એવા મહાન પુરુષ ભારત રત્ન એવોર્ડ જેની આગળ ઝાંખો પડે એવા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મદિવસ નિમિત્તે બરોડા હાઈસ્કૂલ બગીરખાના ખાતે કાર્યક્રમ યોજાયો હતો। સૌપ્રથમ બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું, તો ગાંધીજીના જીવન મૂલ્ય પર આધારિત વિવિધ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા અને બાળકોએ રેડિયો કાતડ પણ શીખ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ વિનોબા આશ્રમના ટ્રસ્ટી બકુલ શાહ, કપિલ શાહ, બરોડા હાઈસ્કૂલના ટ્રસ્ટી જગદીશ શુક્લા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ એક ડેમોન્સ્ટ્રેશન દ્વારા, એટલે ગાંધીજી જેને આપણો રેંટ્યો ચરખો અપનાવ્યો હતો એને કેવી રીતે ઉપયોગમાં લેવો, ગાંધીજીના બીજા કયા જે પ્રયોગો હતા એને એક વર્કશોપના માધ્યમથી ડેમોન્સ્ટ્રેશન કરીને આજે અહીંયા એક કાર્યક્રમનું આયોજન થયું છે અને જેમાં બરોડા હાઈસ્કૂલ બગીખાનાના પ્રિન્સિપાલ, સુપરવાઇઝર્સ, બધા જ શિક્ષકગણ અને બાળકોએ ભાગ લીધો છે। સિનેરિયો મેં હમે બચ્ચો કો જો ઉનકે 4 પિલર્સ થે, સર્વોદય, સત્ય, અહિંસા ઓર ધર્મ, ઉસ પે હમ લોગ ફોકસ કર રહે હૈ કે બહોત જરૂરી હૈ કે જો આજ કા જમાના હૈ ઉસમે અહિંસા કી કિતની ઇમ્પોર્ટન્સ હૈ કે નોન વાયલન્સ સે હમ कहाँ से कहाँ पहुँचा सकते, वो हम बच्चों को सिखा रहे हैं। देन सर्वोदय, इससे हमने एक एक उनके उसको हमने लिया है, प्लस हमने 3-4 दिन से हम गांधी जयंती सेलिब्रेट कर रहे हैं। તો રાજ્યના નવનિયુક્ત સરકારના મંત્રીઓ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી લોકો વચ્ચે જઈને જન આશીર્વાદ મેળવી રહ્યા છે અને તેવા હેતુથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, તો રાવપુરા અને સયાજીગંજ વિસ્તારના જન આશીર્વાદ યાત્રા ફરશે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ ઉપર આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં પાર્ટીના કાર્યક્રમ તરીકે એના ભાગરૂપ લોકોના પ્રશ્નો માટે લોકોને મળવા નીકળ્યા છે, લોકોનો આશીર્વાદ લેવા નીકળ્યા છે। કાર્યકર્તાઓ કે જે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય એમની સાથે મળવા અને એમની સાથે ચિંતન કરવા। તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો G9 ગુજરાતી। નમસ્કાર।